ખેતર ફસલ કેવી ફસલ તે હે પણ બખી ફસલ નહી કીડા ને એવું પડી ગયું સાબે બતાડજે દેશી દવા હે આપડે લીમડા ને પાન ને ગાય મૂત્ર નું ને ફેર પોદલા ને એમ કરીને મિલાન કરીને બનાવવાનું બદલે બનાવવાનું આ કીડા ને એમ પડી જાય બદલે તે કીડા નીડા સબ મરી જાય દવા ખર્ચો કાંઈ નહીં આવે એક રૂપિયાનો ખર્ચો નહીં આવે સબ આપણે રોકડા થકી મળી જાય દેશી ગામમાં મળી જાય તો ચાલો એને બરમ આપણો સલે બનાવજે ને દીખજે હા તો કાંતા દીદી જી આપડા નિમાસ્ત્ર બનાવા હા દાતણ કરે એગો લીમડો કૂટ્યો તાજો ઝીણો સ્વસ્થ ગાય નું લેવું કઈ બીમારી વાળી નું નહીં લેવાનું તો એના ગોબર ને બી કામ માં આનંદ માં મિલાન કરવાનું હે બીમાર ચલો બઢિયા વાત દસ લીટર હે આપણે ઘેરમાં સબ સામગ્રી સબ આપણે અહીં ઘેરમાં મળી જાય બજાર માં ખરીદવા જવું નહીં પડતું પૈસા તો લાગતા નહીં સબ આપણે અહીં મળી જાય નહીં લાગતું આને બનાવવું પડે એટલી વાત સબ અહીં બનાવવું પડે આપણે ગેરેસ બની જાય તે સબ હા કાંતાભાઈ તો આ નિમાસ્ત્ર આપણે જે આહે સામાન્ય સબ આવી ગયું આવી જ આ સબ પણ આને બનાવે હરતી એ બનાવે કે આ હાલો તાજું પાણી હે 200 લીટર 200 લીટર હે 200 લીટર તાજા પાણી માં આ હાલો જરૂર હે 10 લીટર મૂત્ર નાખી દીધું આવું 2 કિલો પોદલા 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 તાજા શુદ્ધ આહલા પોદલા એને મળાવી દેવા નામ કરીને આ તાજું મળાવી દેવા 2 કિલો પોદલા તાજા મળાવી દેવો મળાવી ને પછી લાભવાનું સામગ્રી મળાવી દીધી પૂરી
પૂરી સામગ્રી મળાવી દીધી 10 કિલો. હા તો કાંતા દીદી, તમે આણા 200 લિટર પાણીમાં ગૌમૂત્ર મેળવી દીધું, તમે એને બાદ એનામાં ગોબર મેળવી દીધું, એને બાદ તમે આપણે લીમડાના ફૂટી લીમડા લીધા, હવે સવે સામગ્રી આનંદ મેળવી દીધી. હવે શું કરવું? હવે તેમ કરવાનું છે કે દાડામાં 3 વાર લાવવાનું છે. અચ્છા, કીકમ લાવવાનું. હા તો કાંતા દીદી, તમે આણા 200 લિટર પાણીમાં ગૌમૂત્ર મળવી દીધું, ગૌમૂત્ર મળવી દીધું, પોદલા બી આને મેળવી દીધા, એને બાદ આપણે જે કુટીલા દેશી લીમડાનો એનો પત્તો બી તમે આને મેળવી દીધા, તો આ સપ્તે તમે કરી દીધું. પણ નિમાસ્ત્ર હવે બની ગયું કે એને હજુ બી કઈ કરવું પડે? ના, હજુ તે નહીં બન્યું, હજુ તે એને દાડામ તાણ ટીમ તે લાવવું પડે. એની કે કમ લાવવું પડે? આમ ફેરવવું પડે, આમ ફેરવવું પડે, એટલે બંને બાજુ ફેરવવું પડે તો પૂરું મિલાન થાય. ત્રણ દાડા તક આમને આમ ફેરવવું પડે. એકાદો દાડો છૂટી જતો? ના, ને છૂટી જવો જોઈએ, ના છૂટવો ને જોઈએ, દિલ્હી નું ગુમાવવું પડે દાડા તાણ ટીમ. તારે પાકો થાય ને તને પાકો થાય. પાકો થઈને કેટલા દાડે આ દવાઈ બની જાય? ત્રણ દાડે બની જાય. 3 મહિના તક એને યુઝ કરવાનું હે ને. 3 મહિના તક તાગી સાલે. 3 મહિના બાદ તે એને સાલે. 3 મહિના તક આ દવાઈ બની જાય. 3 મહિના તક આનો ઉપયોગ કરી શકે ને 3 દિન બાદ ઉપયોગ કરી શકે. સમસ્યા આવે એટલે તરીકે એને સાનવું પડે. સાની ને પછી પંપ થકી પછી દવાઈ યુઝ કરવાની. ચાલો ઘણી તાજી વાત બતાડી. હા, કપડા થકી આમ સાળવાનું, સાળી ને પછી રેડવાનું છે. આમ સાળવાનું એટલે આ સબ હે ને પત્તા હે ને એ સબ રોકાઈ જાય એટલે સાફ થઈ જાય. સાળી નાખો એટલે પછી સાફ થઈ જાય. હા, સાળી એટલે પછી યુઝ કરવાનું 3 દિન બાદ. ડોરે આમ કરીને લીમડા નું ડોરું લઈ પછી આમ કરીને નાખી દેવાનું તો બી ઉપયોગ માં આવી જાય. ને પંપ મળી ગયો અગર પંપ એ કરીને છાંટવાનું. સબ બની ગયો. હા, બની ગયો. પણ આણા જી નિમાસ્ત્ર ને આપણે સાવધાની હું રાખવાની? સાવધાની તે એક તે આ 3 દિન તક એકલા રોમા લાવવાનું ને એકલા રોમા લાવવાનું, ઈ સાવધાની એક તે રાખવાની હે. એક વાત એને બાદ માં કે બની જાય બાદ પાણી ને રેડવાનું, બિલકુલ પાણી ને રેડવાનું. વગડી જાય પાણી રેડતમ તે પાણી રેડતમ હે કે એગું વગડી જાય એટલે આપણે હે બરાબર હે એમ કરીને. ને એક વાર આપડે હે કે ઈગુ બની ગયું હે એટલે બસ એને ટાકી ને રાખવાનું. હા, કોઈ પડી ન જાય એટલે કાય પડી ન જાય એટલે ટાકી ને રાખવાનું. ને ફેર બની ગયું એટલે 3 દિન બાદ આપણે સાળવાનું, એની પેલ ને સાળવાનું. એની પેલ તે સાળવું નહીં, કેમ કે એ પત્તા હતા સબ મરે તે સહી રહે એટલે 3 દાડા બાદ આનો ઉપયોગ આપણ કરી શકીએ. એટલે 3 દાડા બાદ જ એગો પેલા ભરવાનું. તો એ કેટલા સમય તક ઉપયોગ કરી શકે આપણ? 3 મહિના તક. 3 મહિના એની બાદ ને ઉપયોગ કરી શકે. 3 મહિના તક જ ઉપયોગ કરો. તો આ સાવધાની રાખવી પડે કે 3 મહિના સાવધાની હે આપણે બરાબર રાખવી જોઈએ. 3 મહિના બાદ આનો ઉપયોગ ને થાય. 3 મહિના ને વેસમસ કરી શકે. 3 મહિના ને વેસમસ 3 મહિના બાદ તે ખરાબ હો જાતા હે. હા, એટલા દાડા તક ટાકી દેસ રાખવાનું, વ્યવસ્થિત રાખવાનું હે. હવે દવાઈ હે તો આ તો કઈ દેરેલું, કેમ કે એગી મફત દવાઈ મળે હે, પૈસા જ લાગતા હે ને, એટલે આપણે વ્યવસ્થિત રાખવી જ પડે. બીજું વાત હે, બજાર ની ચીજ લાવવી નહીં પડતી.
એટલે વ્યવસ્થિત રાખવાનું. આ તો ઘણી તાજી તમે તો દવાઈ બનાવો, બહુત બઢિયા છે. ના દવાઈ જીતે આપણે અહીં જ મળી જાય દવાઈ જીતે, પણ એ બનાવવી પડે. હા બનાવવી પડે. હા બનાવવી પડે, ઉપયોગમાં લેવી પડે એટલું છે. અચ્છા અચ્છા. હા તો તમારા આજુબાજુ આ સબ દવાઈ મળી છે ને? અમારા આજુબાજુ સબ સમૂહ વાળા હે ને, આ સબ બાજિયા સબ કામ કરે, સબે બનાવી લે, સબે બનાવી. હા સબ બનાવી લે દવાજી અમારા. હા 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 સબ આ સમૂહ માં જોડી હોય ને બાજી, એ સબ બાજી બનાવી અમારા દવાઈ. આ દવાઈ સબ બનાવી. ઓ સબ બનાવી લે આગી દવાજી. કયા ડોક્ટર ને હાદુ ને પડે? હા ડોક્ટર ને હું કહાદુ પડે, બજાર માં હું કા જાવ પડે લેવા હારું, આપણે આય બનાવી લેવી પડે. હા તો કાંતાભાઈ હવે આ નિમાસ્ત્ર ના હું હું ફાયદા હે? નિમાસ્ત્રના તો એ ફાયદા હે કે આપણે સબ્જી પર નાખીએ તો એક વાત કીડા મરી જાય. હા એનું નેમ કીડા મરી જાય સબ્જી, કેમ કે બેંગન હે, ટામેટા હે, ટેંડા હે, એ સબ્જી સબ કરજે ને આપણે ખેતરમાં, તે એને ઉપર નાખીએ નિમાસ્ત્ર એટલે સબ કીડા હે મરી જાય. મરી જાય ને શુદ્ધ આપણું પાજી ખાઈ જાયગી, શુદ્ધ પાજી ખાઈ જાય. કેમ કે પેલી બજારમાં પાજી લાવી જાય, દવાઈ વાળી પાજી આવે. અચ્છા અચ્છા. હા નાગી હે આપણે ઘરની પાજી, શુદ્ધ પાજી રહે. આપડે સબ્જી ઘેરે બનાવી જાયગી પાછી વિશે બીમાર બી નહી થાય, કેમ કે દવાઈ ના પૈસા બી નહી લાગે, એટલે સબ થઈ જાય. દવાઈ ના ફાયદા છે. કેમ કે આપણ શુદ્ધ પાજી ખાજે બીમાર થઈ જાય. બજાર થી કી દવાઈ ને લાવો, મતલબ આ સબ્જી સબ્જી ને લાવો? ના બજાર થી કી સબ્જી લાવજે છે ને અમે, કેમ કે અમાર ઘેરે સબ્જી થઈ જાય, સબ્જી બી ઘેરે વિશે ને ખાજે બી ને દવાઈ બી ઘેરે બનાવી દીજે, સબ ઘેરે બની જાય આપણે. તો તમારો તો બઢિયા ફાયદો થઈ ગયો. ફાયદા તો ફૂલ હો ગઈ. પૈસા પૈસા બઢિયા પૈસા સબ બસત થઈ ગયા અમાર, કેમ કે દવાઈ નો પૈસો અમન લાગે ને, કેમ કે આ દવાઈ લાવીને અમે પહેલા સાટત હ. પાડું બી ને થાય, આવું આપડે ઘેર તોડીને ખાઈ લેવી હાજે વેલા. અચ્છા ચલો ઘણી તાજી વાત બતાડી તમે, કેમ કે અમારે સબ પાજી હે. ઓર ફાયદા ભી તો બતાડો આપ. ફાયદા તો કેમ કે નિમાસ્ત્ર સાટ્યા કે તા કીડા એન્ડ એન્ડ ને આવે સબ્જી માથે આવે, વો સબ મરી જાય નિમાસ્ત્ર સાટો દે. અચ્છા અચ્છા. પૂરે એક મરી જાય, ઈ ફાયદો હે અમારે સબ થકી મોટો દે. હા એટલે નવા કીડા ઉભા ન થાય. ના ને ઉભા થાય એટલે પાજી ભી શુદ્ધ થઈ જાય, કેમ કે એગો પાસ એન્ડ હેન્ડ કાઈ ને પડે નિમાસ્ત્ર સાટો દે. નાનો દવાઈ બનાવવાનો તરીકો હું બતાડુંગા ને કોંગા ભી કે આ સબ અપનાવો ભૈયા. હા ને બડાવો. તો ઠીક હે તો મળંગા, મળતા રહેંગા. જય ગુરુ જય ગુરુ. સબ કિસાન ભાઈઓ ને રામ રામ. મારું આપ સબ સબ થકી નિવેદન એ હે કે આપણે સબ્જી કરો એને મેં જે ફસલ ઉગાડો એને મેં નિમાસ્ત્રનો ઉપયોગ કરવો. નિમાસ્ત્રનો ઉપયોગ કઈ વાળા કરવો? જયરા કીડા લાગી છે મય બીમારી ફેલી જાય એની વાળા નિમાસ્ત્રનો ઉપયોગ કરવો. નિમાસ્ત્ર બનાવવાની આપણે જે સીજે જોઈ સબ સીજે આપણે ઘેરમાં ઉપલબ્ધ થઈ જાય. ગોબર મળી જાય, ગાયનું ઝરણ મળી જાય, લીમડાના પાન મળી જાય, તાજું શુદ્ધ પાણી મળી જાય, એ સીજે સબ આપણે ઘેરમાં ઉપલબ્ધ રહે. એને થકી એ જે દવા તૈયાર થાય એને થકી સાટવા થકી સબ કીડા મરી જાય ને એને થકી કોઈ શરીરનું નુકસાન ન થાય. બજારની દવાઈ લાવીને સાટવા થકી આપણને શરીરનું બી નુકસાન થાય, આપણો આર્થિક બી નુકસાન થાય ને આપણે નવી નવી પ્રકારની બીમારીઓ પેદા થાય. એટલે મારી સબ ભાઈએ થકી વિનંતી હે કે આણા નિમાસ્ત્રનો ઉપયોગ કરીને અધિક થકી અધિક પેદાવાર લો. સબને રામ રામ, જય ગુરુ.